મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9, પાઠ 1, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ભાગ 3. અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે કેવી રીતે ભારતની અંદર યુરોપિયન પ્રજા વેપાર કરવા માટે આવે છે અને સમય જતાં પ્લાસીના યુદ્ધ દ્વારા કંપની સત્તાનો પાયો નાખે છે. ત્યારબાદ બક્સરના યુદ્ધ, એની પણ આપણે વાત કરી કે જેના દ્વારા કંપની સરકાર પોતાની સત્તામાં વધારો કરતા જાય છે. એના પછીનો મુદ્દો છે કંપની શાસનનો વિકાસ. કંપની શાસન એટલે કે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એનો વિકાસ કેવી રીતે થયો એની વાત આપણને કરવાની છે. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773. અંગ્રેજ સરકાર એક કાયદો બનાવે છે, જે કાયદાનું નામ હોય છે નિયામક ધારો. ધારો એટલે કે કાયદો. હવે એ કાયદામાં શું હતું કે આ કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. હવે અંગ્રેજ સરકાર છે એક નિયામક ધારો કાયદો બનાવે છે 1773ની અંદર. આ કાયદા પ્રમાણે બંગાળનો જે ગવર્નર બનશે એને જ ગવર્નર જનરલ બનાવવામાં આવશે. હવે ગવર્નર જનરલ બનશે એટલે કે જે બંગાળનો ગવર્નર બનશે એને એના પાસે જ બધી સત્તા હશે. તો જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો એની વેપારી અને રાજકીય હિતો એટલે કે વેપાર માટે અને રાજકીય નિર્ણય છે એ બધા જ નિર્ણય જે બંગાળનો ગવર્નર બનશે એના હસ્તકમાં જ એ બધા નિર્ણય લેવાના રહેશે. તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવે. હવે બંગાળનો જે ગવર્નર બનશે તો એની નીચે એટલે કે એના અંડરમાં મુંબઈ અને મદ્રાસના જે ગવર્નર હશે અને એમની જે ટીમ હશે એ એના કયા પ્રમાણે એટલે કે બંગાળનો જે ગવર્નર બનશે એના કીધા પ્રમાણે તે લોકો કામ કરશે. અને આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. હવે તમને એમ પણ પૂછવામાં આવે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા હતા, તો જેનો જવાબ આવશે વોરન હેસ્ટિંગ, જે બાજુના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ જે ભારતના પ્રથમ ગવર્નર જનરલ બને છે. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ બની જાય છે અને ભારતમાં આવે છે, તો એના સમયમાં એમને મરાઠાઓ સાથે વિગ્રહ કરવો પડે છે, યુદ્ધ કરવો પડે છે, જે પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ એટલે કે બીજો જે યુદ્ધ હોય છે એ એમને મૈસૂરના હૈદર અલી સાથે કરવાનો હોય છે. એટલે કે એક બાજુ મરાઠાઓ સાથે પણ યુદ્ધ ચાલુ હોય છે અને બીજી બાજુ મૈસૂરના હૈદર અલી સાથે પણ એમને યુદ્ધ કરવાનો હોય છે. આમ આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. એટલે કે એક જ સાથે મરાઠાઓનો પણ સામનો કરવાનો હોય છે અને બીજી બાજુ મૈસૂરના હૈદર અલીનો પણ સામનો કરવાનો હોય છે. તેના લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની મુશ્કેલી વધતી જાય છે. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોન વોલિસ આવે છે. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે.
બાજુના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ ટીપુ સુલતાનનો ચિત્ર આપેલો છે, જેને મૈસૂરના વાઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેના સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે, એટલે કે પ્રથમ વિગ્રહ મરાઠાઓ સાથે, દ્વિતીય વિગ્રહ મૈસૂરના હૈદર અલી સાથે, અને ત્રીજો જે વિગ્રહ એટલે કે યુદ્ધ છે એ મૈસૂરના વાઘ એટલે કે ટીપુ સુલતાન સાથે થાય છે. ટીપુ સુલતાનને હરાવવા માટે કંપની મરાઠા અને નિઝામની મદદ લે છે, એટલે કે જેના સાથે એમને પ્રથમ મરાઠા વિગ્રહ કર્યો હતો એવા મરાઠાઓની મદદ લે છે અને સાથે સાથે નિઝામની પણ મદદ લે છે. ત્રણેયની સંયુક્ત સેના સામે, ત્રણેયની સંયુક્ત સેના એટલે કે મરાઠા, નિઝામ અને અંગ્રેજો, આ ત્રણેયની સંયુક્ત એટલે કે સાથે મળી અને ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરે છે, જેની અંદર ટીપુ સુલતાનની હાર થાય છે. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે, એટલે કે જેના સાથે યુદ્ધ થયું અને જે યુદ્ધની અંદર જે જીતી જાય છે, તો જે જીતનાર શાસક હોય છે તો એની અમુક શરતો જેને આપણે સંધિ કહીએ છે તો તે સ્વીકારવાની ફરજ પડે છે. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બને છે. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બની જાય છે. તેણે અપનાવેલી તટસ્થાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. હવે સર જ્હોન શોર ગવર્નર બની જાય છે અને એ વ્યક્તિ છે એ તટસ્થ હોય છે, એટલે કે જે વસ્તુ સાચી હશે એને સાચું કહેશે અને જે ખોટું હશે એને ખોટું કહેશે. એટલે કે અંગ્રેજ સરકારના જેટલા પણ ગવર્નર આવ્યા તે બધા ગવર્નરો ભારતને લૂંટવાનો પ્રયાસ જ કર્યો, પણ આ જે ગવર્નર હતા તો તેમણે એમ કહ્યું કે વધારે પડતો ભારતને લૂંટાય નહીં, એટલે કે એમને પણ ફાયદો થાય એવું પણ કરવું જોઈએ. એટલે એક બાજુ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટતી જાય છે અને બીજી બાજુ જે મરાઠાઓ છે એ વધારે ને વધારે શક્તિશાળી બનતા જાય છે. આથી જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસલીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. સર જ્હોન શોર ત્યારબાદ આવે છે ગવર્નર જનરલ વેલેસલી. હવે એના માથે એટલે કે એના ઉપર એક જવાબદારી આપી દેવામાં આવે છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતમાં એને સર્વોપરી બનાવે, એટલે કે સમગ્ર ભારત પર એનું જ શાસન રહે એવી એમને કામની જવાબદારી આપવામાં આવે છે. આ માટે વેલેસલી સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. હવે વેલેસલી એક યોજના દાખલ કરે છે જેનું નામ છે સહાયકારી સૈન્યની યોજના. તમને એમ પણ પૂછવામાં આવે કે સહાયકારી સૈન્યની યોજના કોને દાખલ કરી, તો જેનો જવાબ આવશે વેલેસલી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. હવે વેલેસલીની જે સહાયકારી સૈન્યની યોજના હતી તો એની શરતોની આપણે વાત કરીએ તો પ્રથમ શરત, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે, એટલે કે અંગ્રેજો છે એ પોતાનો તાલીમ પામેલો સૈન્ય આપશે. કોને આપશે? તો જે આ યોજના છે સહાયકારી યોજના, જે રાજા જે પોતાના રાજ્ય માટે સ્વીકારશે એના માટે કંપની સરકાર છે એ પોતાના તાલીમ પામેલું સૈન્ય એને આપશે, અને આ સૈન્ય છે એ રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે, અને આ જે સૈન્ય એટલે કે લશ્કર હશે તે રાજ્યની અંદર એટલે કે આંતરિક એટલે કે અંદરોઅંદર જે ઝઘડા થતા હોય તો એના સામે રક્ષણ પૂરું પાડશે, અને બાહ્ય આક્રમણ એટલે કે અન્ય કોઈ રાજા જો હુમલો કરે છે તો તેના સામે પણ રક્ષણ પૂરું પાડશે. બીજી શરત, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો.
હવે જે સહાયકારી યોજના સ્વીકારશે તો જે લશ્કરનો ખર્ચ હશે, ખાવા પીવાનો ખર્ચો, એનો જે પગાર આપણે જે કહીએ એ બધો જ પગાર છે એ કોણ ચૂકવશે? તો જે રાજ્ય છે, જેનો રાજા છે, જે આ શરત સ્વીકારી હશે, જેણે આ લશ્કર લીધું હશે, તો એ લશ્કરનો ખર્ચ છે એને આપવો પડશે, અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. જો રાજા આવક એટલે કે લશ્કરનો જે ખર્ચ છે એ ચૂકવવા માટે સક્ષમ નથી હોતો, એટલા તે રોકડ પૈસા ચૂકવી નથી શકતો, તો એની જે કાંઈ આવક થતી હોય, જે રાજા છે તો એના રાજ્યની જે કાંઈ આવક થતી હોય, તો એવા જે પ્રદેશો હશે, આવક જ્યાંથી પ્રાપ્ત થતી હોય એવા પ્રદેશો, તે પ્રદેશ એને અંગ્રેજોને આપવા પડશે. ત્રીજી શરત, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. ત્રીજી શરત એમ હતી કે આ જે યોજના સ્વીકારશે રાજા, તો એમને કંપનીની પરવાનગી એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય છે એની મંજૂરી વગર બીજા કોઈ પણ રાજ્ય સાથે તે યુદ્ધ નહીં કરી શકે, અથવા તો કોઈ પણ જાતની સંધિ એટલે કે મિત્રતા કરી શકશે નહીં. ચોથી શરત, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. હવે જે રાજા હોય છે તો એનો જે રાજ્યનો દરબાર હોય છે, જ્યાં કને બધા ભેગા થાય છે, બેસતા હોય છે, તો ત્યાં કને પણ એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવાનો. પાંચમી શરત, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અને રાજ્યની અંદર જો બહારથી એટલે કે વિદેશથી કોઈ વ્યક્તિ આવે છે તો એને રાજ્યની અંદર નોકરીએ રાખવો નહીં. આ પાંચ શરતો છે એ સહાયકારી સૈન્યની યોજનાની શરતો હતી. હવે આ જે યોજના છે એ સ્વીકારનાર રાજ્યો અને શાસકોની વાત કરીએ તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર, આ રાજ્યો અને એના શાસકોએ વેલેસલીની આ જે સહાયકારી યોજના હતી, સૈન્ય યોજના, તે એમણે સ્વીકારી હતી. આ ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે વેલેસલી અને સહાયકારી સૈન્યની યોજના કે જેની અંદર રાજાઓ છે એ માત્ર નામના જ હોય છે અને એના ઉપર જે કાંઈ નિર્ણય છે એ પોતાની રીતે લઈ શકે નહીં. જે કાંઈ નિર્ણય લેવું હોય તો એના માટે એમને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમની પરવાનગી લેવી પડે. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. હવે તમને એમ પણ પૂછાય કે કઈ યોજના મીઠા ઝેર સમાન હતી, તો વેલેસલીની સહાયકારી સૈન્યની યોજના. આ યોજનાનો અમલ કરી વેલેસલીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. વેલેસલીની જે સહાયકારી સૈન્યની યોજના હતી જેના દ્વારા એણે ઘણા બધા પ્રદેશો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દે છે. ગવર્નર જનરલ વેલેસલીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. ગવર્નર જનરલ વેલેસલી ટીપુ સુલતાનને પણ આ સહાયકારી સૈન્યની યોજના છે સ્વીકારવા માટે જણાવે છે. તેનો તે ઇનકાર કરી દે છે ને યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં એટલે કે કંપનીની સરકારની વાત ટીપુ સુલતાને માની ન હતી. તેના લીધે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કરે છે અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામે છે. અંગ્રેજ સરકારની જે સહાયકારી યોજના હતી એ ટીપુ સુલતાને સ્વીકારી નહીં. પરિણામે અંગ્રેજો નિઝામની મદદ મેળવી અને એના ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરે છે, જે ચોથા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાય છે, જેની અંદર ટીપુ સુલતાન છે એ મૃત્યુ પામે છે. વેલેસલી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવે છે. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. વેલેસલી પછી ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવે છે.
તે નેપાળ સાથે યુદ્ધ કરે છે અને નેપાળના જે ગુરખાઓ હોય છે તો તેને પોતાના લશ્કરની અંદર સામેલ કરી દે છે. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીએ સર્વોપરિતા સ્થપાઈ. ત્યાર પછી કંપની છે એ પિંડારાઓ સાથે પણ યુદ્ધ કરે છે અને જે ત્રીજો મરાઠા વિગ્રહ થયો તેના લીધે કંપની સરકારનો સામ્રાજ્યનો વિસ્તારનો વ્યાપ વધતો જાય છે. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. તમને એમ પણ પૂછવામાં આવે કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે, તો વિલિયમ બેન્ટિક. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો ને તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. હવે આગળના જેટલા પણ ગવર્નર જનરલ આવ્યા તો એમણે સામ્રાજ્યવાદની નીતિ અપનાવી, પોતાનો વિસ્તારનો વ્યાપ વધારતા ગયા, જેના પરિણામે જેટલા પણ રાજ્યો છે એની અંદર અસંતોષ ઊભો ન થાય અને અસંતોષમાંથી બધા લોકો ભેગા થઈ એક ન થાય એના માટે તે ઉદારમતવાદી કાર્યો કરે છે. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલાઉસી આવે છે 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ત્યારબાદ ડેલાઉસી આવે છે 1848માં. તે સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હોય છે, એટલે કે બધી જ જગ્યાએ કંપની સરકારનો વિસ્તાર વધતો જાય એવી તે નીતિ અપનાવે છે. હવે આ નીતિ માટે તેણે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવે છે, એટલે કે જીતી લેવું, યુદ્ધ કરી જપ્ત કરી લેવું, કોઈ પણ બહાનો આપી કે રાજા છે એ વહીવટ સારી રીતે નથી કરતો એવી રીતે એનું રાજ્ય છે એ જપ્ત કરી લેવો, અને ત્યારબાદ છે ખાલસા નીતિ. હવે ખાલસા નીતિ છે એનો અભ્યાસ આપણે કરશું. ડેલાઉસીની ખાલસા નીતિ. યુદ્ધ દ્વારા ખાલસા, એટલે કે અંગ્રેજો રાજા સાથે યુદ્ધ કરી અને રાજાના જે પ્રદેશ હતા તેના ઉપર વિજય મેળવી અને પોતાના કબજામાં લઈ લેતા, જેનામાં પંજાબ, પેગુ એટલે કે નીચલું બર્મા, એવી રીતે એમના સાથે યુદ્ધ કરી અને એના જે પ્રદેશો હતા એ પોતાના એટલે કે કંપનીની અંદર મેળવી લીધા. બીજી ખાલસા નીતિ, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, એટલે કે જે રાજાને પોતાનો પુત્ર ન હોય તો તે રાજા દત્તક પુત્ર લઈ શકતો નહીં, એટલે કે જે રાજા છે એના અવસાન બાદ બીજો કોઈ પણ વ્યક્તિ રાજ્ય કરી શકે નહીં, એટલે કે ગાદી ઉપર બેસી શકે નહીં. અને એવા પ્રદેશો છે એ લોકો એટલે કે અંગ્રેજ સરકાર પોતાના કબજામાં લઈ લેતા હતા, જેનામાં સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાથ અને નાગપુર. ત્રીજી ખાલસા નીતિ, તો ગેરવહીવટના બહાના નીચે ખાલસા, એટલે કે જે રાજા છે એ પોતાનો વહીવટ રાજ્ય એ બરોબર રીતે ચલાવતો નથી એવો બહાનો આપી અને એનો જે પ્રદેશ છે એ પોતાના સાથે મેળવી લેતા હતા, જેનામાં તેમણે અવધ છે તો તેના સાથે ગેરવહીવટનો બહાનો આપી અને પોતાના કબજામાં લઈ લીધો. ચોથો, કરજની ઉઘરાણી તળે ખાલસા, એટલે કે રાજા ઉપર એટલો બધો પૈસાનો ભારણ આવી જતો હતો, એટલો બધો એ કરજામાં ડૂબી જતો હતો કે તેની પાસેથી અંગ્રેજો પાસે જે વ્યાજના ને એ બધે પૈસા હોય તો એ પાછા આપી શકે એવી રાજાની પરિસ્થિતિ હોતી નથી, એટલે એના જે પ્રાંતો હોય છે એનો પ્રદેશ હોય છે તો એ લોકો અંગ્રેજો લઈ લે છે, જેનામાં નિઝામનો વરાળ પ્રાંત.
પાંચમો, નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, એટલે કે રાજાઓ છે એ માત્ર ખાલી નામના જ રાજા હોય છે, બાકી બધું જ વહીવટ છે એ અંગ્રેજો દ્વારા ચલાવવામાં આવતો હોય છે, જેનામાં કર્ણાટક અને તાંજોર ડેલહાઉસી સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી પણ હતો. હવે તમને એમ પણ પૂછાય કે કયો અંગ્રેજ અધિકારી સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી પણ હતો, તો જેનો જવાબ આવશે ડેલહાઉસી. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈ થાણા ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. હવે ડેલહાઉસી છે જે આપણે વાત કરી કે એણે જેણે સામ્રાજ્યવાદની નીતિ અપનાવી તેના સાથે તેણે અમુક સુધારાઓ પણ કર્યા, જેની અંદર તેણે ભારતમાં સૌથી પ્રથમ રેલવેની શરૂઆત કરી ઈસવીસન 1853માં જે મુંબઈથી થાણા વચ્ચે હતી, અને બીજો સુધારો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર એટલે કે ટપાલ વ્યવહારની તેણે શરૂઆત કરી, ત્રીજો સુધારો જાહેર બાંધકામ ખાતાની સ્થાપના પણ એણે કરી હતી. ત્યારબાદ તેણે અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત કરી, એટલે કે અંગ્રેજી કેળવણી છે એની પણ શરૂઆત ડેલહાઉસીએ કરી હતી. વિધવા પુનર્વિવાહ એટલે કે જે સ્ત્રી છે એના પતિના અવસાન બાદ તે ફરીથી વિવાહ કરી શકે, તો એવા પણ એને સુધારા કર્યા હતા. બાળ લગ્ન પ્રતિબંધક ધારો એટલે કે જે બાળકો હોય છે નાની ઉંમરના, તો એમના લગ્ન ન કરવામાં આવે એવો ધારો એટલે કે કાયદો પણ એના સમયમાં બનાવવામાં આવ્યો હતો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. 1757થી જે પ્લાસીના યુદ્ધની શરૂઆત કરી અને ત્યારબાદ 100 વર્ષ સુધી કંપનીની જે સત્તા છે અને સામ્રાજ્ય છે એ બંનેમાં વધારો થતો ગયો, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો, ને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. હવે અંગ્રેજો જે ખાલસા નીતિ અપનાવી અને ત્યારબાદ તેમણે જે સામ્રાજ્યવાદની પણ નીતિ અપનાવી હતી તેના લીધે ભારતના જે રાજ્યો છે એની અંદર અસંતોષની ભાવના ઉદ્ભવે છે. તેના પરિણામે આ જે અસંતોષ હતો તે ઈસવીસન 1857માં જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો મંગલ પાંડે, જેનામાં મુખ્ય હતા કંપની શાસનની આર્થિક અસરો. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવી ત્યારે ભારતને જે આર્થિક રીતે નુકસાન થયા તેની વાત આપણને કરવાની છે, તથા અમુક જે સુધારા થયા એની પણ વાત આપણને કરવાની છે. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે
બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા ભારત છે એ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો, આર્થિક રીતે ધનિક દેશ પણ હતો અને વિશ્વના દેશોમાં ભારત એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવી અને 100 વર્ષનો જે શાસનકાળ હતો તે સમય દરમિયાન, એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા તે પછી, ભારત છે તે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર દેશ બની ગયો અને કારખાનામાં જે તૈયાર માલ થતો તો તે તૈયાર થયેલો માલ ભારત દેશમાં આવી અને એના માટેનો જે વેચાણનો કેન્દ્ર છે તે બની ગયો. બંગાળ, સુતરાઉ કાપડ, કાચું, રેશમ, ખાંડ, સણ, મલમલની નિકાસ કરતું 1708 થી 1756. બંગાળમાંથી સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, સણ, મલમલ વગેરેની નિકાસ થતી હતી 1708 થી 1756 દરમિયાન. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. હવે જે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી એના લીધે બંગાળ છે એની આર્થિક ચમક છે એ ઝાંખી પડવા લાગી હતી. કંપનીની અન્યાય મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમલ અને દેવદાર બન્યો. હવે કંપનીનું જે અન્યાય મહેસૂલ નીતિ હતી જેના લીધે તે અલગ અલગ કોઈને કોઈ બહાના હેઠળ ભારતના ખેડૂતો પાસેથી કર ઉઘરાણી કરતા હતા, જેના લીધે ભારતનો ખેડૂત છે એ પાયમલ અને દેવદાર બનતો ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. હવે અંગ્રેજ સરકાર છે જે ઇંગ્લેન્ડના ઉદ્યોગો છે તો એનો વિકાસ કરવા માટે ભારતના જે કાપડ ઉદ્યોગ છે એના ઉપર અન્યાયી કરવેરા નાખે છે. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. હવે આવી રીતે ભારતની અંદર જે હુનર હતા, કારીગરો હતા અને જેના દ્વારા જે ઉદ્યોગો ચાલતા હતા એને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા, જેના લીધે ભારતના જે ઉદ્યોગો અને ધંધાઓ હતા એ પડી ભાંગે છે. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બને, પરિણામે ભારતના જે કારીગર હતા તે ગરીબ બનતા જાય છે અને બેરોજગાર બનતા જાય છે. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગરો જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી હતી. કંપનીના જે વેપારીઓ હતા તે ખાનગી વેપાર કરતા હતા અને પરિણામે જે બંગાળના કારીગરો હતા એમના પાસેથી ટૂંકી મુદતમાં, એટલે કે ખૂબ જ ઓછા સમયમાં, ચોક્કસ એટલે કે અમુક જે નક્કી કરેલો કાપડનો જથ્થો છે તે તેમને પૂરું પાડવાનું એવો એક કોન્ટ્રાક્ટ છે એ લખાવી લેતા હતા. અને જો કોઈ કારીગર આ કોન્ટ્રાક્ટને સ્વીકારવાની ના પાડે તો એને ફટકા મારવામાં આવતા હતા કાં પછી એને જેલની સજા પણ કરવામાં આવતી હતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ન હતી એનાથી પહેલાં ભારતના જે ગામડાઓ હતા એ સ્વાવલંબી હતા, એટલે કે જે કોઈ વસ્તુની જરૂરિયાત હોય તે પોતે જ બનાવી લેતા હતા અને સમૃદ્ધ એટલે કે પૈસાદાર હતા. પરંતુ અંગ્રેજોના આગમન પછી ભારત છે તે
गरीब अने पराधीन बनतो गयो। ईस्ट इंडिया कंपनीनी शासनकाळमां भारतमां मुंबई थाणा वच्चे प्रथम रेलवे जेनी शुरुआत करवामां आवी। इंग्लेंड अने भारत वच्चे आगबोटनी पण सेवा शुरू थई। मुंबई मद्रास एटले के चेन्नई कोलकातामां महाबंदरोनो पण विकास थयो के ज्यांथी मोटा मोटा वहाणो छे एक जग्याएथी बीजी जग्याए वस्तुओनो आयात अने निकास करवामां आवती हती। हवे जे छेलो मुद्दो छे कंपनी शासननी सामाजिक असरो। ईस्ट इंडिया कंपनी ज्यारे भारतमां आवी तो एनी समाज उपर શું અસર પડી તેની વાત કરીએ તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોનો વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી। અંગ્રેજ સરકારના આગમનથી અને એમનો જે વહીવટ હતો તો તેના લીધે વર્તમાન પત્રો એટલે કે છાપાઓ ન્યૂઝપેપર એનો પણ વિકાસ થયો। परिणामे भारतनी जे प्रजा हती एनी अंदर विचारवानी भावना छे ए उत्पन्न थई। वाणी स्वतंत्रनी भावना एले के पोतानी रीते वाणीमां एले के जे एमने कहेवू होय जे वस्तु छे खोटी होय तो एनो विरोध करवो होय तो एवी वाणी स्वतंत्रनी भावना पण एमनी अंदर विकसे छे। ए समय दरमियान भारतीय समाजमां केटलाक प्रदेशोमां કુરિવાજો જોવા મળતા હતા। ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવે છે ત્યારે ભારતના અમુક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા, જેવા કે સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે। સતી પ્રથા એટલે કે જેના પતિ અવસાન પામે તો એની સાથે જ પત્નીને પણ જીવતી સળગાવી દેવામાં આવતી હતી। દૂધ પીતી કરવાનો રિવાજ એટલે કે તે સમયે પુત્રને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું, જો પુત્રી જન્મે તો એને મારી નાખવામાં આવતી હતી। બાળ લગ્ન કે જેની અંદર નાની ઉંમરના બાળકો છે એમના લગ્ન કરી દેવામાં આવતા હતા। અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બૈરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા। અંગ્રેજોના સંપર્કમાં આવ્યા બાદ જે સમાજ સુધારકો હતા જેવા કે રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બૈરામજી મલબારી વગેરે જણાએ આ જે કુરિવાજો હતા એને દૂર કરવા માટે કાયદાઓ બનાવ્યા। ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ। પરિણામે મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો। હવે ભારતનો જે વહીવટ કરવાનો માળખો હતો એનું અંગ્રેજીકરણ કરવામાં આવ્યું છે, જેના લીધે અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થાય છે। અને મેકોલો કે જેણે સર્વપ્રથમ અંગ્રેજી શિક્ષણ છે એની શરૂઆત કરી હતી। તમને એમ પણ પૂછવામાં આવે કે કોણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી, તો મેકોલે। ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, કોલકાતાની અંદર યુનિવર્સિટીઓની પણ સ્થાપના કરવામાં આવી। ચાર્લ્સ વુડ છે તો તેની જે ભલામણ હતી એના લીધે મુંબઈ, મદ્રાસ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવે છે। અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો। સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી ને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો। હવે અંગ્રેજી શિક્ષણ છે એના લીધે ભારતની અંદર અંગ્રેજી જાણનાર એવા વધારેના વધારે લોકો વર્ગ ઊભો થતો ગયો અને સમય જતાં સુધારાવાદી માંગણીઓ પણ તેઓ કરવા લાગ્યા। ઉપસહાર આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધ અને વેપારીથી આકર્ષાઈ ભારત આવ્યા
ને ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જ વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા. તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ થયો. હવે ઇંગ્લેન્ડની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે ભારતની જે સમૃદ્ધિ હતી એને જોઈ અને વેપાર કરવા માટે જ આવી હતી, પરંતુ ભારતમાં જે શાસન હતું એનો લાભ લઈ અને પરિણામે કંપનીએ રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રે સારી એટલે કે સારી અને ખરાબ અસરો પણ જેની જોવા મળી હતી. કંપનીના લીધે જે ફાયદો થયો ઇંગ્લેન્ડને, પરંતુ એની અંદર ભારતનો ભોગ જ થયો એટલે કે ભારતને ખૂબ જ નુકસાન થયો અને ઇંગ્લેન્ડ છે એ વધારે સમૃદ્ધ બનતો ગયો. ને અંગ્રેજોની જે નીતિ હતી જેની અંદર ભારતમાં આવીને એમને માત્ર પોતાનો જ લાભ મળે એવી એમણે વ્યવસ્થાઓ શરૂ કરી હતી, અને આ જે સુધારા વધારા કર્યા એની પરોક્ષ જે ફાયદો છે, લાભ છે, એ ભારતને થયો.